મોડર્ન પેટ્રોફિલ્સ લિમિટેડના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. મોડર્ન પેટ્રોફિલ્સ લિમિટેડ કંપનીએ તારીખ 14/11/2012 ના રોજ કામ કરતા કર્મચારીઓને કોઈ પ્રકારની જાહેર નોટિસ પાઠવ્યા વગર કે જાણ કર્યા વગર ગેરકાયદેસર કંપની દ્વારા લોકઆઉટ કરાતા આ બાબતે ગુજરાતના લેબર કમિશનર શ્રીનો ગાંધીનગર ખાતે કંપનીના લોકઆઉટનો કેસ ચાલી જતા લેબર કમિશનરે આ પેટ્રોફિલ્સ કંપનીનો લોકઆઉટ ગેરકાયદેસર જાહેર કર્યું હતું. ઉપરાંત કંપનીએ ગેરકાયદેસર લોકઆઉટ કરતા પહેલા કામદારોએ કરેલા 45 દિવસના કામના પગારો આજ દિન સુધી કામદારોને ચૂકવ્યા નથી. આ પગાર બાબતે પણ લેબર કોર્ટમાં ફરિયાદ કરતા લેબર કોર્ટે તારીખ 24/5/2017 રોજ બાકી પગાર તમામ કામદારોને વ્યાજ સાથે ચૂકવી આપવા માટે હુકમ કર્યો હતો. ઔદ્યોગિક અદાલતના ચુકાદાને ધ્યાનમાં લઈને આજ દિન સુધી કંપનીના કામદારોના કંપની પાસેથી કરોડો રૂપિયાના લેણા નીકળે છે. તદુપરાંત 45 દિવસનો પગાર પણ લાખો રૂપિયામાં થાય છે. સાથે કામદારોની ગ્રેજ્યુટી અને વળતરની રકમ પણ ખૂબ જ મોટી છે. કામદારોના બાકી પગાર ગ્રેજ્યુટી આપ્યા વગર હાલમાં કંપની દ્વારા તેમાંથી ગેરકાયદેસર રીતે ચોરી છુપે માલસામાન બહાર કાઢીને વેચી દેવામાં આવી રહ્યો છે. ત્યારે કંપનીમાંથી કોઈ પણ પ્રકારનો માલસામાન કાઢવામાં ન આવે અને કંપની વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે આજે કામદારોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આજ હમ ફેક્ટરી ઇન્સ્પેક્ટર કો એક આવેદનપત્ર દેને કે લિયે આયે હૈ મોડર્ન પેટ્રોફિલ્સ કે સંદર્ભ મેં. મોડર્ન પેટ્રોફિલ્સ 2012 મેં ગેરકાયદેસર લોકઆઉટ હો ગયા થા. ઉસકે બાદ ગાંધીનગર મેં હમારા કેસ ચલા ઓર વહાં સે ભી ડિસિઝન આયા કે ભાઈ આપકો ગેરકાયદેસર કા લોકઆઉટ પરમિટ હો ગયા. ઉસકે બાદ લેબર કોર્ટ મેં હમારા કેસ ચલા, જિસ કેસ મેં બહુ સારે ચુકાદે હમારે પાસ મિલા હૈ કે ઇનકો જબ સે કંપની બંધ હુઆ તબ સે ઇનકા વેતન ઓર જો ભી ઇનકા વેજ બનતા હૈ વો પૂરો પૂરો દેના હૈ. ઉસકે બાવજૂદ ભી આજ તક કંપની માલિક એક ભી રૂપિયા હમે ચુકાયા નહીં હૈ. તત્પશ્ચાત પતા ચલા હૈ કે કંપની મેં જો ભી સામાન માલ પડા હૈ વો ચોરી છુપે બેચા જા રહા હૈ. ઉસકે ઉપરાંત મેં હમ આજ ઇન્સ્પેક્ટર સાહેબ કો યે આવેદન દેને આયે હૈ કે ઉસ માલ કો જબ્ત કિયા જાય તાકે હમારા કરોડો રૂપિયા કા લેનદેન જો નિકલતા હૈ વો હમ લોગો કો મિલ સકતા હૈ. ઇસકે લિયે હમ આજ રજૂઆત કરને આયે હૈ. આજે મોડર્ન પેટ્રોફિલ્સ કંપની પીઓઈ ડિવિઝનના કામદારો ફેક્ટરી ઇન્સ્પેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કરવાયા છે, જેનું કારણ 2012માં કંપનીએ ઇનલીગલ લોકઆઉટ કર્યું હતું, જેના સંદર્ભમાં ગુજરાત મજૂર કમિશનર ગાંધીનગર ખાતે કેસ ચાલ્યો અને તેથી ઓર્ડર થયો કે આ કંપનીએ જે લોકઆઉટ કર્યું છે ઇનલીગલ લોકઆઉટ છે, ગેરકાયદેસર છે. તદુપરાંત અમારી આ જે મેટર છે એ લેબર કોર્ટમાં ચાલી, ત્યાંથી લેબર કોર્ટે પણ ઓર્ડર કર્યા કે જ્યાંથી કંપની લોકઆઉટ થયું ત્યારથી આજ સુધીનો પૂરેપૂરો પગાર અને તે પણ જેટલા બી એલાઉન્સીસ છે પૂરેપૂરા એલાઉન્સીસ કામદારોને આપવા. આજે 7-8 વર્ષ થઈ ગયા, ઓર્ડર પર ઓર્ડર થઈ રહ્યા છે, પણ કંપનીના માલિક પર કોઈ જાતનું પ્રેશર કે કોઈ જાતની એક્શન લેવામાં આવતી નથી. આજે જો વાત કરીએ મોડર્ન પેટ્રોફિલ્સ કંપનીની, તો આજે અમારા 7-8 કામદારો ભાઈઓ એક્સપાયર થઈ ગયા. આજે એમનું પરિવાર ઘર વિહોણું થઈ ગયું. તદુપરાંત આજે અમને ખબર પડી કે કંપની જે અંદરનો માલ મત્તો છે જે ગેરકાયદે ચોરી છુપે વેચાણ કરી રહ્યું છે, આજે અમારા જે પણ કામદારો છે કામદારોને કરોડોની રકમ લેણી નીકળતી હોય એ સમયે જ્યારે કંપની આવી રીતે માલ મત્તો વેચે તો હોઈ શકે કે ભવિષ્યની અંદર અમને જે લેણી રકમ છે અમને ના મળે. એ માટે ફેક્ટરી ઇન્સ્પેક્ટરને રજૂઆત છે કે આ કંપનીના ગેટ પર સીલ મારે જેથી કરીને ભવિષ્યની અંદર અમને અમારી લેણી મળે. તદુપરાંત આજે સરકારશ્રીને એક વાત જણાવવા માગું છું કે ભારત દેશની અંદર ઘણી બધી કંપની એવી છે કે જેની મેટરો 25-30 વર્ષ ચાલે છે અને ઘણા કામદારો એક્સપાયર થઈ જાય છે. જ્યારે ડિજિટલ ઇન્ડિયાની વાતો થતી હોય, ફાસ્ટ ઇન્ડિયાની વાત થતી હોય, તો કેમ નહીં કામદારોની આજે મેટરો ચાલતી હોય એને પણ વહેલામાં વહેલી તકે નિવારણ આવે, એ જ અમારી આજે મુખ્ય નરેન્દ્ર મોદી સાહેબને અમારી માંગ છે.